દ્વારકાથી જે બસો થી અઢીસો માણસ જે હરસિદ્ધિ માતાજીના મંદિરે એટલે કે દ્વારકાથી પાસઠ કિલોમીટર સુધી જે પદયાત્રા કરવામાં આવી હતી સાથે જ જે આજના દિવસે દર વખતે જેમ આયોજન કરવામાં આવે છે કે દ્વારકાના જે પ્રેમ પરિવારના લોકો છે અને શાક માર્કેટ ગ્રુપ છે જેમના દ્વારા હવનનું આયોજન કરવામાં આવે છે વધુ વિગત આપણે દિવ્ય પ્રકાશ ઠાકોર પાસેથી જાણીએ જય માતાજી જય દ્વારકાધીશ પ્રેમ પરિવાર અને શાક માર્કેટ ગ્રુપ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ઓગણત્રીસ તારીખે બપોરે બે વાગ્યાથી પગપળાનું આયોજન કરેલું હતું તેમાં આ વર્ષે વિશેષ ચોક અને નીલકરચોટ પરિવાર પણ અમારા સાથે જોડાયેલા છે અને સમગ્ર દ્વારકાવાસીઓના સાથ અને સહકારથી આ કાર્યક્રમ માતાજીની ખૂબ અસીમ કૃપાથી માતાજીની હવન થાળ અને ખૂબ મહાપ્રસાદ માતાજીનો કાર્યક્રમ માના આશીર્વાદથી ખૂબ સારી રીતે પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર દ્વારકાવાસીઓને અંતરથી પ્રેમ પરિવાર અને શાક માર્કેટ ગ્રુપ દ્વારા ભગવાન દ્વારકાધીશ અને મા હરસિદ્ધિની કૃપા સમગ્ર દ્વારકાવાસીઓ પર રહે એવી મારા ચરણો પ્રાર્થના સાથે સૌને જય દ્વારકાધીશ અને ભવિષ્યમાં પણ અમે આવતી વર્ષે પણ કોઈ પણ કાર્યક્રમ આવા ધાર્મિક કરીએ તો સૌનો સાથ મળે એવી અપેક્ષા સાથે સૌને જય માતાજી